જ્યારે હું મારી ભાવનાઓની ઊંચાઈએ હોઉં ત્યારે સમર્પણ એ સૌથી સૌથી નજીકની મીઠી વસ્તુ લાગે છે જ્યારે બીજી ઘણી બધી વસ્તુઓ મારા પર હાવી થાય છે ત્યારે તે મારી દ્રષ્ટિની બહાર જતું રહે છે શું હું સભાનપણે સમર્પણ કરી શકું સમર્પણનો પ્રયાસ કરશો નહીં કારણ કે તમે શાનું સમર્પણ કરશો તે શું છે જેનું તમે સમર્પણ કરશો જો તમે નીચે ઝૂકો તે સમર્પણ નથી તે એક સારી કસરત છે જો તમે જાહેર કરશો કે મેં આત્મસમર્પણ કર્યું છે તો તે એક ભયાનક અહંકાર છે તો તમે કેવી રીતે સમર્પણ કરશો તમે શાનું સમર્પણ કરશો સૌથી પહેલા તો તમારી પાસે છે શું સમર્પણ કરવા માટે અમુક અનુભૂતિ પ્રાપ્ત થયા પછી સમર્પણ થાય છે જુઓ આ શબ્દો ખૂબ જ ખૂબ જ છેતરામણા હોઈ શકે છે કારણ કે તમને હંમેશા શીખવવામાં આવ્યું છે સ્વમૂલ્ય આત્મસન્માન આત્મવિશ્વાસ ખરું ને આ વસ્તુઓ તમારું જીવન બનાવવા માટે મૂલ્યવાન છે સમર્પણ આ બધી વસ્તુઓની વિરુદ્ધ છે કૃપા કરીને જુઓ જ્યારે તમે નકામા છો ત્યારે જ સમર્પણ કરી શકો છો જો તમારી પાસે સ્વમૂલ્ય આત્મસન્માન આત્મવિશ્વાસ હોય તો સમર્પણ કેવી રીતે કરવું પણ શું તમે આત્મવિશ્વાસ વિના જીવી શકો છો શું તમે આત્મસન્માન અથવા પોતાની કિંમતની ભાવના વિના જીવી શકો છો અત્યારે તો નહીં જો મને આત્મસન્માન કે પોતાની કિંમતની કોઈ પ્રકારની ભાવના નથી તેથી જ હું કોઈ પણ ક્ષણે જવા માટે તૈયાર છું જો જરૂરી હોય તો આવતી ક્ષણે હું જવા માટે તૈયાર છું કારણ કે મને નથી લાગતું કે આનું કંઈ મૂલ્ય છે અંગત રીતે મને નથી લાગતું કે આને ચાલુ રાખવાનું કંઈ મૂલ્ય છે પણ કેમ કે તે આપણી આસપાસના ઘણા જીવન માટે ઉપયોગી લાગે છે તેથી આપણે તેને ચાલુ રાખીએ છીએ પણ તેમાં પોતાની કોઈ કિંમત નથી કારણ કે જ્યારે સ્વયંની ભાવના જ જતી રહી છે કિંમત ક્યાં છે પોતાની કોઈ કિંમત નથી અને જેની કોઈ જ કિંમત નથી તેમાં જો તમે સન્માન ઉમેરો તો તે ઘણી મુશ્કેલી થઈ જશે અને આ સન્માનને કારણે જો આ નકામી વસ્તુમાં આત્મવિશ્વાસ આવી જાય તો તે ખરી મુશ્કેલી છે પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કારણ કે લોકો એવું માનતા લોકો માત્ર માને છે તે સાચું નથી લોકો માને છે કે જ્યાં સુધી તમે પોતાનામાં વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે તમારું અસ્તિત્વ ન ટકાવી શકો તે સાચું નથી તે મૂળભૂત રીતે પણ સાચું નથી પણ લોકો એવું માનતા અને તેમના માટે તે સાચું બન્યું કેમ કે તમે જે પણ માનો છો જો તમે તેમાં પૂરતું ધ્યાન અને લાગણી ઉમેરશો તો તે વાસ્તવિકતા બની જાય છે તમે જાણો છો તે ખૂબ જ વાસ્તવિક બની જાય છે વિશ્વભરમાં તમામ પ્રકારની વાહિયાત માન્યતા પ્રણાલીઓ ઘણા બધા લોકો માટે એકદમ વાસ્તવિક બની ગઈ છે થોડા ઘણા લોકો માટે નહીં મોટાભાગની વસ્તી માટે તે વાસ્તવિક બની ગઈ છે તેઓ તેમાં માને છે અને તેમ થાય છે તેથી માન્યતાને કારણે આ વસ્તુઓ વાસ્તવિક બની ગઈ છે પરંતુ તમે જે પણ માનો છો અને તમે તમારા વિચારો અને તમારી લાગણીઓ દ્વારા જેને પણ સશક્ત કરો છો તેનો કોઈ અસ્તિત્વગત આધાર નથી જ્યારે તમે સમર્પણની વાત કરો છો ત્યારે તમે પસાર થવાની વાત કરો છો એક પરિમાણની સીમાઓમાંથી બીજા પરિમાણમાં જવાની તમે દિવાલ પર બહુ માથું પછાડી લીધું છે હવે તમે સમજો છો કે જ્યાં સુધી તમે હવા જેવા નહીં બનો ત્યાં સુધી તમે પસાર નહીં થઈ શકો જ્યારે તમે આ સમજો છો કે તમારા વર્તમાન સ્વરૂપમાં તમે ક્યારેય પસાર નહીં થાવ ત્યારે તમને આ ખ્યાલ આવશે જુઓ ધારો કે તમને કેદ કરવામાં આવ્યા છે અને દરવાજા જાડા છે કંઈ થતું નથી તમે જઈ શકતા નથી એક ગટર છે ગંદી ગટર જો તમે આ ગંદકીમાંથી ભાખોડિયા ભરી ચાલશો તો તમે તેમાંથી બહાર નીકળી આઝાદ થઈ શકો છો તો શું તમે ગંદકીમાં ભાખોડિયા ભરવાનું પસંદ કરશો કે નહીં તમે તેમ કરશો ખરું ને હા જો તે જ એક આઝાદીનો માર્ગ છે તો સૌથી ભયાનક ગંદકીમાં પણ તમે પેટ ઘસડીને ચાલશો તે તમારા નાકમાં મોઢામાં દરેક ઠિકાણે ભરાશે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી તે તમને આઝાદી તરફ લઈ જાય છે તેથી તમે ગંદકીમાં પણ પેટ પર ચાલશો આ સમર્પણ છે આ સમર્પણ છે કારણ કે તમને સમજાયું છે કે તમે ઊભા રહીને જેલની દિવાલોને ઓળંગી શકતા નથી તેથી જ તમે ઘસડાતા જશો તેથી સમર્પણ એ એક ચોક્કસ અનુભૂતિ છે કે તમે તમારા વર્તમાન સ્વરૂપમાં દરવાજો પસાર કરી શકતા નથી તેથી તમે પસાર થવા માટે વધુ બુદ્ધિશાળી માર્ગ શોધો છો તે કેળવણીથી નહીં આવે તે ચોક્કસ અનુભૂતિથી જ આવશે કાં તો તમારી બુદ્ધિમત્તાથી અથવા તો કારણ કે જીવને તમને જમીન પર લાવી દીધા છે તેથી અથવા તો તમે એટલા ગાંડા છો કે નિરંકુશ રીતે પ્રેમમાં પડો કોઈ શરતો પર નહીં કોઈ સમજદારીથી નહીં સારી રીતે નહી ગાંડાની જેમ ગાંડાની જેમ પ્રેમ રામકૃષ્ણ કે મીરાબાઈ કે અક્કા મહાદેવી જેવા ગાંડા તેમના જેવા તો કેટલા બધા છે આ જાણીતા નામો છે તેમના જેવા તો કેટલા બધા છે તેઓ ગાંડા છે તેઓ સમજદાર નથી તેઓ સારા નથી બિલકુલ સારા નથી હું ઈચ્છું છું કે તમે આ જાણો પણ તેઓ શાનદાર છે જરૂરી નથી કે જે શાનદાર છે તે સારું જ હોય સામાન્ય રીતે તે સારું નથી હોતું